नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती द्वितीय सत्र में पाठ नंबर 15 अखंड भारत ना शिल्पी अने जेना लेखक छे डॉक्टर राघवजी माधव अने पाठ नंबर 8 छे चरित्र लेख। अखंड भारत ना शिल्पी એટલે અખંડ એટલે જરા પણ ખંડિત ન હોય તેવું। ભારત એ આપણા દેશનું નામ છે। શિલ્પી એટલે મૂર્તિ બનાવવા, જેમ આપણે ચિત્ર બનાવવા ચિત્રકાર કહીએ છીએ, મૂર્તિ બનાવતા હોય એને આપણે શિલ્પી કહીએ છીએ। તો આખા ભારતને એક કરનાર છે એની વાત કરવામાં આવી છે। અને ચરિત્ર લેખ એટલે કોઈ પણ જીવન વ્યક્તિના જીવનની વાત ઘટનાનું વર્ણન કરવાનું હોય, એના જીવનમાં જે જે કંઈ ઘટના બની હોય, જે પ્રસંગો બનેલા હોય એનું લેખન કરી તેને આપણે ચરિત્ર લેખ કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં આ પાઠના શબ્દ તેમજ લેખક વિશે પરિચય મેળવેલો છે। તો આજના વિડીયોમાં આપણે હવે પાઠની સમજૂતી મેળવવાની છે। તો મારી પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે, તમે પણ તમારું પાઠ્યપુસ્તક હાથમાં રાખો, જેથી કરીને આપણે એનું વાંચન કરતા જશું અને સમજતા જશું। તો ચાલો પાઠ નંબર 15 અખંડ ભારત દર્શનથી પાના નંબર 26 ઉપર આ ચરિત્ર લેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ચરિત્ર લેખમાં જે આ પાઠમાં પ્રકાશિત ચરિત્ર લેખ, આ પાઠમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે એની કાર્ય કરવાની શૈલી છે એ બતાવવામાં આવી બતાવવાનો પ્રયાસ કર્યો છે। વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્ર લેખમાં સુંદર રીતે નિરૂપાય છે। વલ્લભભાઈના જીવનમાં જે ગુણો હતા જેવા કે નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્ય નિષ્ઠા, અડગ મનોબળ અને નેતૃત્વ જેવા ગુણો છે એને સારી રીતે, સુંદર રીતે, સરસ રીતે આ પાઠમાં આપવામાં આવેલા છે। સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે અને વલ્લભભાઈ પટેલના વિશે અન્ય મહાનુભાવોએ શું કીધું છે, શું કહેવા માગે છે એની વાત અને વ્યક્તિત્વને જે ઉજાગર કર્યું છે બતાવવામાં આવ્યું છે એની વાત પણ આ પાઠમાં કરવામાં આવી છે। આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે। આ બધા પ્રસંગો સાથે મળીને જે પાઠમાં આપેલા છે સાથે એ દ્વારા સરદારનું શબ્દચિત્ર ખડું થાય એટલે કે ઊભું થાય છે। તો આપણે હવે પાઠ શરૂઆત કરીએ। વલ્લભભાઈના જીવનમાં બહાદુરી, દળતનું ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ જ આ ઉપર અનોખું મહત્વ છે। વલ્લભભાઈના જીવનમાં જેમ ભારતને સ્વતંત્ર કરવા માટે બહાદુરી, સત્યાગ્રહની લડત છે એ મહત્વની છે, એવી જ રીતે વલ્લભભાઈના જીવનમાં પણ બહાદુરી લડતનું આ ઉપર મહત્વ રહેલું છે, આગળ અનોખું મહત્વ છે। વલ્લભભાઈના સમગ્ર જીવનની સિદ્ધિઓમાં એક શીર છોડું ગણાય છે। વલ્લભભાઈનું જીવન છે એમાં અનેક સિદ્ધિઓ છે, પરંતુ જે બારડોલી ગણતું છે સ્વતંત્ર સંગ્રામ છે એ શીર છોકું છે। શીર એટલે માથામાં શોભતું છોકું, શીર શોભતું છોકું। બારડોલી ગણત પૂરજોશમાં ચાલી હતી। બારડોલી ગણત એટલા માટે કરવામાં આવી હતી કે અંગ્રેજ સરકારે ખેડૂત ઉપર વધારાનો કર નાખવામાં આવ્યો હતો, એના વિરોધમાં ખેડૂત સાથે મળીને બારડોલી ગણત બારડોલી ગણત એ ચાલુ કરેલી હતી। તેમાં કોઈ પ્રસંગે કોઈના મોંમાંથી વલ્લભભાઈ માટે ખેડૂતોનો સરદાર એવો ઉદ્ગાર નીકળી, પૂરજોશમાં જે લડાઈ ચાલતી હતી એ પ્રસંગમાં કોઈ વ્યક્તિના મોઢામાંથી એક ઉદ્ગાર નીકળી ગયો, ખેડૂતોના સરદાર। જેમણે તેમણે ઉદ્ગાર સાંભળ્યો તેમણે તેમણે ઉપાડી લીધો, જેણે તેણે અવાજ સાંભળ્યો બોલવાનો, જે વ્યક્તિ બોલ્યો એ બધાએ ઉપાડી લીધો, બધાએ વધાવી લીધો, તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા। અહીંથી સરદાર વલ્લભભાઈ પટેલને એક નવું નામ આપવામાં આવ્યું, નામ મળ્યું, ઉપનામ મળ્યું કે ખેડૂતોના સરદાર, એ બારડોલી દળ છે જે સ્વતંત્ર સંગ્રામની જે ચાલુ હતી એમાં જે કોઈ વ્યક્તિ બોલ્યો કે ખેડૂતના સરદાર, તો એમાં એને એક નવું નામ મળી ગયું। બારડોલી સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો, બારડોલી લડત હતી એ ચાલુ હતી, એનો દોર એટલે સૂત્ર એ વલ્લભભાઈના હાથમાં હતું। લડત વેળાએ એકવાર ગાંધીજી આવ્યા, લડત ચાલુ હતી ત્યારે એકવાર ગાંધીજી ત્યાં આવેલા હતા। ગાંધીજીને ભાષણ કરવા વિનંતિ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું અહીંયા સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એટલા જ ભાષણ કરી શકે છે।
एक बार गांधीजी आया ने गांधीजी ने विनती करवा माने कि तुम कई भाषण करो यारे गांधीजी ये कहियो कि अहींना सरदार छे ये वल्लभभाई छे એટલે વલ્લભભાઈ ભાષણ કરી શકે આમ ગાંધીજીએ વલ્લભભાઈને નિસ્સરનું સરદારનું બિરુદ આપ્યું વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખજો કે ગાંધીજીએ સરદારને કહ્યું સરદાર વલ્લભભાઈ પટેલને એક સરદારનું બિરુદ એ ગાંધીજીએ આપેલું હતું પછી તો તેવા માત્ર ખેડૂતના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહયામાં સરદારનું માન ભર્યું સ્થાન પામ્યા તે ફક્ત હવે ખેડૂતના સરદાર ન હતા પરંતુ સમગ્ર દેશના લોકોના હૈયામાં હૃદયમાં સરદારનું માન ભર્યું સ્થાન પામ્યા હતા વલ્લભભાઈનો જન્મ એમના મોસા નડિયાદમાં તારીખ 31/10/1875 ના રોજ થયો હવે વલ્લભભાઈના જન્મ વિશે માહિતી આપવામાં આવી છે કે એમના મોસા એટલે એના મામાને ત્યાં નડિયાદ ગામમાં તારીખ 31/10/1875 ના રોજ થયો હતો એમનું વતન હતું ખેડા જિલ્લાનો કરમસર ગામ અને એનું વતન કયું હતું ખેડા જિલ્લાનો કરમસર ગામ તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા એના પિતાનું નામ શું હતું ઝવેરભાઈ તે કેવા હતા એક સામાન્ય ખેડૂત હતા તેઓ અરણી લશ્કરી એના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857 ના સ્વતંત્ર સંગ્રામમાં લડ્યા જે સરદાર વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ હતા એ રાણી લક્ષ્મીબાઈ એ અંગ્રેજ સરકાર સામે લડાઈ લડી હતી ત્યારે એમાં એ 1857 માં સ્વતંત્ર સંગ્રામમાં એક સૈનિક તરીકે તેઓ ભૂમિકા ભજવેલી હતી દ્રઢતા અને દેશભક્તિ તેમની ડસે ડસમાં ધબકતી હતી ગાંધીજીએ કહ્યું હતું ખેતરમાં પરસેવો પડતા ખેડૂતનું જીવન એક સાચું જીવન છે એ ગાંધીજી એક વાક્ય બોલે છે યાદ રાખવાનું છે સાચું જીવન કેવું છે તો કહે છે કે ખેતરમાં પરસેવો પડતા ખેડૂત છે એનું જીવન સાચું જીવન છે આ ખેડૂત પુત્ર નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું આ ખેડૂત પુત્ર એટલે કોણ સરદાર વલ્લભભાઈ પટેલ એને નાનપણથી જ જીવનને ઝીણી નજરે એટલે બારીકાઈથી જોયું હતું ગામડાના જીવનની ઓછો અને અધૂરોપને અનુભવ્યો ગામડામાં જે લોકોને મુશ્કેલી પડે છે ઓછો આવે છે અને અધૂરોપ એટલે ઉણપ જે અનુભવે છે એની વાત સરદાર વલ્લભભાઈ પટેલે નાનપણથી વાંચી હતી આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી આ વાત છે એ પોતાના પિતાની જેમ જ અને બાળપણથી આત્મસાત એટલે પોતે જાણી લીધી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોમાં આ પાઠની ચર્ચા છે અહીં સુધી રાખશું અહીં સુધી સમજૂતી મેળવીશું હવે પછીનો જે પાઠ બાકી છે હવે પછીના વિડિયોમાં એની ચર્ચા આપણે કરીશું.